ચિલ્ડ્રન્સ, કેમ છે બધાને? મજામાં ને? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ ટાઈમ આપણે છે એ એક્ટિવિટી 2, 3 અને 4 કરી લીધું છે. ટેસ્ટ ઓફ ઇન્ડિયા, બરાબર? ટેસ્ટ ઓફ ઇન્ડિયા હતું જે ચેપ્ટરનું નામ. એની અંદર આપણે એક્ટિવિટી છે એ બધી કરી લીધી છે. હવે આજે આપણે જોશું એક્ટિવિટી 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એમાં પેજ નંબર છે 6. આજે આપણે કરી રહ્યા છીએ પેજ નંબર 6. પણ વિદ્યાર્થી મિત્રો, મને એમ છે તમને પાઠ્યપુસ્તક હજી આવી નથી, તો તમે શું કરશો, આજે મેં વિડીયો મોકલેલો છે તેનું એક સ્ક્રીનશોટ પાડી લેજો બુકનું, બરાબર? શું પાડી લેજો? સ્ક્રીનશોટ. પછી તમે એને ઝૂમ કરશો એટલે અક્ષર છે એ સરસ મજાના મોટા દેખાશે. અને લાસ્ટ ટાઈમ પણ મેં તમને કીધું હતું કે જે આ લાલ લીટીથી ઉપર જે લખેલા છે એ હાર્ડવર્ડ્સ છે, જે તમને એનો અર્થ ખબર ના હોય તો એ ઉપર લખેલા છે. તો હવે આપણે જોઈએ, સ્ટોરી છે આ એક, અને એક્ટિવિટી સરસ મજાની નાની છે, અને એનું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ. ટેસ્ટ કરવાનું છે. શેનું ટેસ્ટ કરવાનું છે? તો કે વેસ્ટ એટલે બગાડ, જે બગાડ થયો છે, બિનજરૂરી, જે આપણે કામ જ નથી અને આપણે એને નાખી દેવાના છીએ, બરાબર? એ વેસ્ટ છે, એ વેસ્ટને ટેસ્ટ કરવાનું છે, એવો પાર્ટ છે. ઓકે, ધ મહારાજા ઓફ ટ્રાવેનકોર ઓર્ડર્ડ એ હ્યુજ ડિનર. તો મહારાજા હતા, ક્યાંના હતા? ટ્રાવેનકોરના હતા. એને એક બહુ મોટું વિશાળ, હ્યુજ એટલે વિશાળ, ડિનર એટલે સાંજનું જમવાનું આયોજન રાખેલું હતું, ઓર્ડર કર્યો હતો, બરાબર? દટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. તે છે એ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ એટલે મુખ્ય જે હોય, ગેસ્ટ, અતિથિ હોય એના માટે હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તો મોટા મોટા જે હતા ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ હતા, બરાબર, મહેમાન જે આવવાના છે હતા, તો એ લોકો માટે એ મહારાજાએ ઓર્ડર કર્યો હતો. તો પોતે, કોણ? પોતે મહારાજા કિચનમાં ગયા, બરાબર? હી વોન્ટેડ બેસ્ટ ડિશેસ ફોર ધ ગેસ્ટ. શું કામે કિચનમાં ગયા હતા? તો કે તેને જરૂરિયાત હતી. શેની? બેસ્ટ ડિશેસ એટલે ઉત્તમ વાનગીઓ. કેવી વાનગીઓ? ઉત્તમ વાનગીઓની જરૂર હતી. કોના માટે? તો કે ગેસ્ટ આવે છે એના માટે, એટલે એ પોતે કિચન એટલે રસોડામાં ગયા. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. કુક એટલે રસોઈયો, કુક એટલે રસોઈયો. રસોઈયો છે એ એના પોતાના કામમાં વ્યસ્ત હતો. શું હતો? એના કામમાં વ્યસ્ત હતો જ્યારે મહારાજા છે એ ત્યાં આવ્યા હતા, બરાબર? ક્યાં આવ્યા હતા મહારાજા? તો કે મહારાજા છે એ રસોડામાં આવ્યા હતા ત્યારે એ રસોઈયો છે એ વ્યસ્ત હતો. કુક: વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. હું તમને સ્વાગત કરું છું. કોનું? તો કે મહારાજાનું. કોણ કરે છે? રસોઈયો. માય લોર્ડ, મહારાજા, હું ખુશ છું તમને અહીંયા જોઈને. કિંગ: યુઅર ડિશેસ સ્મેલ રિયલી ગુડ. તમારી જે વાનગીઓ છે એ ખરેખર બહુ જ સરસની સુગંધ આવે છે. સ્મેલ એટલે સુગંધ, રિયલી એટલે ખરેખર. કુક: થેન્ક યુ યુઅર મેજેસ્ટી. કુકે કીધું, ઓ ધન્યવાદ યુઅર મેજેસ્ટી, તમારી મેજેસ્ટી. અહીંયા જુઓ ચિલ્ડ્રન્સ, મેજેસ્ટી એટલે જે રાજા હોય, બરાબર, એને આપણે તમારો આભાર એમ કહીને, એવી રીતે રાજાઓને કેવો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે? મેજેસ્ટી. તો એને એમ કીધું, ઓ થેન્ક યુ મહારાજા. કિંગ: પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ, સ્ક્રેપ્સ એટલે વધેલી ટુકડાઓ, જે આપણે શાકભાજી સુધારતા હોય તો છાલ ઉતારીએ, કોબી હોય, પત્તાકોબી તો ઉપરની એક કોબી છે એ કાઢી નાખે, એવું બધું હોય ને, તો એ સ્ક્રેપ્સ અહીંયા ક્યાંક વધેલી વાનગીઓ બાસ્કેટની અંદર હતી, જેને રાજા જોઈને પૂછે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. તો કે એ બાસ્કેટની અંદર શું છે? તો કુક: ધેટ ઇઝ એ વેજીટેબલ વેસ્ટ યુઅર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. તો રાજાએ પૂછ્યું, પહેલાં બાસ્કેટની અંદર શું છે? તો રાજાએ, તો રસોઈયાએ કીધું, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. વેજીટેબલ એટલે જે શાકભાજી હોય છે, બરાબર, એનો વેસ્ટ છે, તો હું હમણાં એને બહાર ફેંકી દેવાનો છું. કિંગ: નો નો, યુ કેનોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ, ફાઇન્ડ એ વે ટુ યુઝ ધેમ. રાજાએ કીધું, ના ના, આટલું બધું આ શાકભાજીનું જે વેસ્ટ બગાડ નીકળ્યો છે એને નાખી દેવાનો નથી. શું નથી કરવાનું બેટા? નાખી દેવાનો નથી. તો એને શું કરવાનું છે? યુઝ કરવાનું છે. યુઝ એટલે કે ઉપયોગ કરવાનો છે. શેનો? જે શાકભાજીનો બગાડ છે તેનો. કુક: શ્યોરલી આઈ વિલ. તો રસોઈયાએ કીધું, શું કીધું? હા ચોક્કસ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન.
પછી જે રાજા છે એ રસોઈ મૂકીને અહીંયાથી જતો રહ્યો. ધ કુક વોઝ વરીડ, વરીડ એટલે ચિંતિત થઈ ગયો. કોણ? રસોઈયો. શું કામે? તો કે રાજાએ કીધું ને, જે શાકભાજીનો બગાડ છે એ તમારે ફેંકી નથી દેવાનો, એની અંદરથી કાંઈક વાનગી બનાવવાની છે. તો વરીડ થઈ ગયો. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. સ્ટેર્ડ એટલે એક ધારી જોવું, સ્ટેર્ડ એટલે એક ધારી જોવું. એટ ધ સ્ક્રેપ્સ, સ્ક્રેપ્સ એટલે જે વધેલી, આપણે જે શાકભાજી સુધારતા હોય પછી જે વધે છે એને આપણે સ્ક્રેપ્સ કહીએ છીએ, બરાબર? તો એ સ્ક્રેપ્સ હું એક ધારી જોવા માંડ્યો. અને સ્ટાર્ટેડ થિંકિંગ, થિંકિંગ એટલે વિચારવા માંડ્યો. કોણ? તો કે કુક, રસોઈયો. પછી જોઈ, હી એડ એન આઈડિયા. આઈડિયા એટલે યુક્તિ. એક એને સરસ મજાની યુક્તિ આવી. કોને? રસોઈયાને. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. તો એને પહેલાં તો શું કર્યું? સૌની પહેલાં એ શાકભાજી હતી બધી જ, જે બાસ્કેટની અંદર ભરેલી હતી ને, એને પહેલાં ધોઈ નાખી. કોને? કૂકે. દેન ઈ કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી એ કૂકે એ જે વધેલી શાકભાજી હતી, બરાબર, એને લાંબી લાંબી ટુકડામાં કાપી. લાંબી લાંબી સ્ટ્રીપ્સ એટલે ટુકડા. જેમ કે આપણે સફરજન હોય છે તો સફરજન આપણે કાપીએ તો લાંબી લાંબી ચીરું કરીએ ને, તો ચીરાને આપણે કહીએ સ્ટ્રીપ્સ. જે આપણે ડાબી સાઈડ છે એક ડીશમાં જોઈ શકીએ, જો ગાજર ને ભીંડા ને એવું કાંક આપણે દેખાય છે ને, બરાબર, તો એવી રીતે એને લાંબા લાંબા ફાડિયા કરી નાખ્યા. હી પુટ ધેમ ઇન એ બિગ પોટ. બિગ પોટ, પછી પુટ એટલે મૂકવું, પુટ એટલે મૂકવું. એને બધું જ છે એ મોટા બધા એક પોટ, પોટ એટલે કે વાસણ જેવું હોય છે કે ઘડો હોય, એની અંદર નાખી દીધું. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. હવે એ શું કરવાનું? કુક એટલે રસોઈ કરવાની ચાલુ કરી. હી ગ્રાઉન્ડ વેજીટેબલ્સ. ગ્રાઉન્ડ એટલે વાટવું, ગ્રાઉન્ડ એટલે વાટવું. એને શું વાટ્યું જોઈએ? પછી વાટવાનું એટલે ખાંડવા માંડ્યો. શું? તો કે સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક. ફ્રેશ કોકોનટ એટલે નારિયેલ, બરાબર, નારિયેલ હોય છે ને ફ્રેશ, એને એ વાટવા માંડ્યો. પછી ગ્રીન ચીલીસ એટલે લાલ લાલ, સોરી, ગ્રીન એટલે લીલી મરચી, અને ગાર્લિક, ગાર્લિક એટલે લસણ, ગાર્લિક એટલે લસણ, અને જિંજર એટલે આદુ. ઓકે ચિત્ર, તમે ગાર્લિક કીધું, ગાર્લિક એટલે લસણ, એને વાટવા માંડો. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ. હવે એને પહેલાં શું કર્યું હતું? શાકભાજી ધોઈ નાખી, લાંબા ટુકડા કાપી નાખ્યા અને એને બાફવા માટે મૂકી દીધી હશે. સ્ટાર્ટેડ ટુ કુક ઇટ, બરાબર. પછી એના બધી જ વસ્તુ વાટી નાખી. શું શું વાટ્યું? નારિયેલી, લીલી મરચી અને લસણ, બરાબર. પછી આ બધું જ પેસ્ટ થઈ જાય ખાંડી એટલે એ બધું જ છે એ વેજીટેબલ શાકભાજી હતું એની અંદર નાખી દીધું. હી ધેન એડેડ સોલ્ટ ટુ. પછી એની અંદર નમક નાખ્યું. હી એડેડ સમ વીપડ કડ. વીપડ કડ એટલે ફણાઈ ગઈ ગયેલું દહીં, જે દહીં હોય આપણે દહીંને ઝેરી નાખીએ ને, બસ હા, એ દહીં છે એ એની અંદર નાખી દીધું. મીઠું નાખ્યું અને પછી એ ફણાઈ ગયેલું દહીં. હી ઓલ્સો પુડ એ ફ્યુ સ્પૂન્સ ઓફ કોકોનટ ઓઇલ. પુડ એટલે રેડવું. પછી એ ફણગાઈ ગયેલું જે દહીં હતું એ દહીંની અંદર એને શું નાખ્યું? સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ એટલે નારિયેલીનું તેલ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે છે અહીંયા કપાસિયાનું અને માંડવીનું તેલ વાપરીએ, બરાબર, પણ કેરળ સાઈડમાં છે એ ગમે એ વસ્તુ બનાવે તો એની અંદર કોકોનટ ઓઇલ એટલે નારિયેલનું તેલ છે એ ઉપયોગ કરે છે. આ એક જીકેનો જેવો પ્રશ્ન છે કે કોકોનટ ઓઇલ છે એ કયા દેશમાં, બરાબર, કયા દેશમાં છે એ વપરાય છે? તો કે કેરળમાં, બરાબર. તો હવે આની અંદર એને શું રેડ્યું? નારિયેલનું તેલ. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. હવે એને જે ડીશ છે એને ડેકોરેટ કરી, શણગારી શેનાથી? કરી લીવ્સથી, બરાબર. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. હવે વિદ્યાર્થી મિત્રો, આને જે રાજાએ કીધું હતું કે આ બગાડ નથી કરવાનો અને તારે સરસ મજાનો એક ડીશ બનાવવાની છે, બરાબર, તો હવે ડીશ છે એ શું થઈ ગઈ? રેડી થઈ ગઈ છે. હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. એવરી વન લાઈક ઇટ વેરી મચ. હવે એ ડીશ બનાવી દીધી, હવે એ બધાને પીરસી દીધી. સર્વડ એટલે પીરસવું, એને બધા જે ગેસ્ટ આવ્યા તેને બધાને પીરસી દીધી. બધા જ ને આ વસ્તુ બહુ જ ગમી. ધ ગેસ્ટ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ. ગેસ્ટ એટલે જે મહેમાન હતા એને પૂછ્યું, આ ડીશનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝડ. કુક છે એ વિચારમાં પડી ગયો. શું કામે? કેમ કે એને ડીશની નામની ખબર નથી. રાજાએ એને શું કીધું હતું? આ બગાડ છે એ ફેંકી નથી દેવાનો, એનો ઉપયોગ કરીને કંઈક વાનગી બનાવવાની છે. ધ કુક, ધ નેમ ઓફ ધ ડીશ ઇઝ અવ્યલ. તો હવે એને ડીશનું નામ લગાવ્યું અવ્યલ.
અવ્યલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા. હવે અવ્યલ છે એ બહુ જ પ્રખ્યાત થઈ ગયું. ક્યાંનું? કેરલનું. એન્ડ જસ્ટ ઇમેજિન, આપણે શું કહે છે, ઇમેજિન, કલ્પના કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ એ બાસ્કેટ ઓફ વેસ્ટ. કલ્પના કરો, આ બધું જ છે આ જે એને અવ્યલ બનાવ્યું છે અને પ્રખ્યાત થઈ ગયું છે એ માત્ર ને માત્ર ઓલા બાસ્કેટની અંદર આ બધો કચરો જે એને જરૂરિયાત નહોતો, બિનજરૂરી હતો, એમાંથી આ વસ્તુ બનાવી ગયેલી, ખાનગી એ બનાવેલી છે વાનગી. ઓકે ચિલ્ડ્રન્સ, ડુ યુ નો હુ ધ કુક વોઝ? તમને ખબર છે કુક કોણ હતો? ખબર છે નહીં ને? જો ઇટ વોઝ ભીમા. કોણ હતો તે? ભીમા હતો. અને ભીમા છે એ વન ઓફ ધ પાંડવસ, પાંડવસ છે ને એના અંદરથી એક ભીમા હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા. હવે એને રાજા કોણ હતો ખબર? કિંગ વિરાટા. પાંડવસ વર હાઈડિંગ ઇન હિઝ કિંગડમ. હવે પાંડવસ જે છે ને બરાબર, એ આ રાજા જે છે કિંગ વિરાટા, એના કિંગડમ, એના રાજ્યમાં હાઈડિંગ, હાઈડિંગ એટલે છુપાઈ ગયા હતા બરાબર. તો છુપાઈ ગયેલો તો ભીમા છે એનો રસોઈનો પાત્ર નિભાતો હશે. અવ્યલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવ્યલ છે એ પોપ્યુલર કેરળમાં તો છે પણ એની સાથે સાથે તમિલનાડુમાં પણ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો રસોઈયો કોણ હતો? ભીમા હતો. અને રાજા જે હતો એ કિંગ વિરાટા હતો બરાબર. અને ડિશનું નામ શું હતું? અવ્યલ. અવ્યલ છે એ ક્યાં ક્યાં પ્રખ્યાત હતી? કેરળ અને તમિલનાડુમાં બરાબર. આ વાનગી છે એ સરસ મજાની યાદ રાખ્યા જેવી છે, તમે પણ ઘરે ટ્રાય કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું ને? તો હું એકવાર સમજાવી દઉં તમને. એને બધા જ શાકભાજીને પહેલાં ધોઈ નાખી, પછી લાંબા ફાડિયા કર્યા બરાબર, પછી એક મોટા બધા પોટ ઘડામાં એને નાખી દીધા, સ્ટાર્ટેડ ટુ કુક એટલે બાફવા નાખી દીધા. પછી એની અંદર એને કોકોનટ એટલે કે નારિયેળ નાખ્યું, લીલી મરચી નાખી અને લસણ ખાંડીને એનું પેસ્ટ બનાવીને નાખી દીધું. પછી એને એની અંદર મીઠું પણ નાખ્યું અને ફણગાઈ ગયેલું દહીં નાખ્યું. પછી એની અંદર એને નારિયેળનું તેલ નાખી દીધું અને આ ડિશ છે એ સરસ મજાની કરી લ્યુસ. કરી લ્યુસ એટલે ધાણા ભાજી અને લીમડો હોય છે એની સાથે પણ વઘાર કરીને આપણે નાખવું હોય તો કેમ કરી લ્યુસ દેખાય એ નાખવું હોય, અથવા ધાણા ભાજી નાખી દીધી હતી બરાબર. હવે ડિશ છે એ સરસ મજાની તૈયાર થઈ ગઈ, એનું નામ આપી દીધું અવ્યલ. ઓકે ચિલ્ડ્રન્સ, તમે બનાવજો, ટ્રાય કરજો. હવે એક્ટિવિટી બી, રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. એક્શન વર્ડ એટલે, એક્શન એટલે ક્રિયા, જે ક્રિયા થતી હોય બરાબર એને આપણે કહીએ છીએ એક્શન વર્ડ. તો એક્શન વર્ડની અંદર જેમ મેં તમને નીચે અંડરલાઇન કર્યા છે બધામાં, એ તમારા એક્શન વર્ડ એટલે જે ક્રિયા કરતા હોય છે તે બરાબર. હવે પહેલું ઉદાહરણ જોઈએ, ધ કિંગ લેફ્ટ ધ કિચન. હવે રાજા છે એ રસોડું લેફ્ટ, લેફ્ટ એટલે ડાબી સાઈડને મૂકીને જતો રહ્યો. તો આમાં કાર્ય શું કર્યું? લેફ્ટ એટલે મૂકી દીધું, એનું કાર્ય છે તો આવ્યું છે લેફ્ટ. મહારાજા ઓર્ડર્ડ એ હ્યુજ ડિનર. મહારાજાએ ઓર્ડર કર્યો તો ઓર્ડર્ડ બરાબર, એ કાર્ય કર્યું એને એટલે ઓર્ડર્ડ છે એ. અને એક્શન વર્ડ, ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ. વોશ્ડ એટલે ધોવું બરાબર, વોશ્ડ એટલે ધોવું. ધોવું છે એક શું થઈ ગયું? ક્રિયા. તો વોશ્ડ છે એ પણ એક્શન વર્ડ. ધ કુક પુડ એ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. તો રસોઈએ શું નાખ્યું છે? કોકોનટ ઓઇલ એટલે નારિયેળીનું તેલ. પુડ એટલે રેડવું, અહીંયા એક રેડવાનું કામ કરે છે એટલે એક એનું કાર્ય થયો. ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુગેધર. તો હવે આ કુક રસોઈઓ છે, ગ્રાઉન્ડ એટલે ખાંડવું, વાટવું, વાટે છે એક એની ક્રિયા એટલે ગ્રાઉન્ડ. ધ કુક ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ. ડેકોરેટ એટલે શણગારવું, અને શણગાર કર્યો છે એ એનું કાર્ય છે. હવે મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશિસ ફોર ગેસ્ટ. મહારાજા જે છે એને વોન્ટેડ એટલે જરૂરિયાત છે એની ક્રિયા થઈ ગઈ છે બરાબર. તો વોન્ટેડની છે. ધ કુક એડેડ સમ વિપ્ડ કટ ટુ ધ કરી. એડેડ એટલે ભેળવવું, એડેડ એટલે ભેળવવું બરાબર, એક ક્રિયા થઈ એટલે એની ઉપર. ધ કુક એડેડ ભેળવવું. ઓકે, ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ ધ લોંગ સ્ટ્રીપ્સ. કટ એટલે કાપવું, કટ એટલે કાપવું. એને શું કર્યું? કાપ્યું છે બરાબર. શું કાપ્યું છે? શાકભાજી. તો કાપ્યું છે એ એનું એક કાર્ય થઈ ગયું. અવ્યલ બીકેમ એટલે આવ્યું છે, ફેમસ, પ્રખ્યાત થઈ ગયું છે. બીકેમ, તો બીકેમ છે એનું એક્શન વર્ડ્સ. મહારાજા પર્સનલી કેમ. આવ્યા હતા, આવ્યા હતા એક એનું કાર્ય થઈ ગયું બરાબર. કોણ આવ્યું? તો મહારાજા જે આ રસોડામાં આવ્યા હતા એક એનું કાર્ય થઈ ગયું. એટલે આજે બધા જ છે એ તમારા એક્શન વર્ડ્સ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે હું સમજીશ તમને આ પાઠ છે એમાં બહુ જ મજા. તમે પાઠ્યપુસ્તક નહીં હોય તમારી પાસે, ઓકે, તો સ્ક્રીનશોટ પાડીને આ બધું વ્યવસ્થિત જોઈને વાંચીજો. અહીંયા આપણો વિડીયો છે એ પૂર્ણ થાય છે. ઓકે વિદ્યાર્થી, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે, મેં તમને કીધું એવી રીતે સ્ક્રીનશોટ પાડીને જોજો. ઓકે ચિલ્ડ્રન્સ, બાય બાય, ટેક કેર એન્ડ હેવ એ ગુડ ડે.